ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે અત્યારે આપણે દરેક એક્ટિવિટીનું રિવિઝન કરી રહ્યા છીએ. તો આજે આપણે જોઈશું એક્ટિવિટી 5 અને 6. તો ચાલો સૌ પ્રથમ જોઈએ આપણે એક્ટિવિટી 5. ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું એક્ટિવિટી 5. ચિત્ર જુઓ અને શિક્ષકની મદદથી વાંચો. હુ ઇઝ કોલિંગ? Is it Rocky's house? Yes. Who is speaking? I am his friend, Cuckoo. Oh, Cuckoo, how are you? I am fine, Uncle. Where is Rocky? He is busy. He is making a toy train. Oh, really? Bye, Uncle. Bye bye, beta. Next. Hello, I am Cuckoo. Where is Monu? He is in the bed. He is sleeping. What is Kittu doing? She is drinking milk in the kitchen. Hello, auntie. I am Cuckoo. Where is Gittu? Cuckoo, she is on the roof. What is she doing there? She is flying kites. Hello, Dimpu. Let's play chess. Sorry, Cuckoo, I am busy. Oh, what are you doing? I am helping my mom. Kittu, are you free? Yes, I am doing nothing. Now, Cuckoo and Kiko are playing chess. Friends, હવે આ એક્ટિવિટીને આપણે ધ્યાનથી સમજીએ. આ છે કુકૂ, તમે બધા એને ઓળખતા જ હશો, રાઈટ? અને આ કોના જેવું લાગે છે? રોકી જેવું, રાઈટ? ઓકે, તો તમે જોઈ શકો છો કે કુકુ શું કરે છે, કોલ, અને સામે આ તરફ કોલ રિસીવ કરે છે, બરાબર? ચાલો જોઈએ કે તેઓ શું વાત કરે છે. ઇઝ ઇટ રોકીઝ હાઉસ? યસ. હુ ઇઝ સ્પીકિંગ? આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ. કુકુ ફોન કરે છે રોકીના ઘરે અને પૂછે છે, ઇઝ ઇટ રોકીઝ હાઉસ? તો સામેથી આન્સર શું મળે છે? યસ. બટ હુ ઇઝ સ્પીકિંગ? કોણ બોલી રહ્યું છે? આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ. ધેન નેક્સ્ટ, ઓ કુકુ, હાવ આર યુ? આઈ એમ ફાઇન, અંકલ. વેર ઇઝ રોકી? તો આ કોણ છે? રોકીના ફાધર, રાઈટ? એટલા માટે કહે છે આઈ એમ ફાઇન અંકલ. ઓકે, હી ઇઝ બિઝી, હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. રોકી શું કરી રહ્યો છે? યસ, મેકિંગ toy train. Oh, really? Bye, uncle. Bye bye, beta. Okay, તો અહીંયા ફર્સ્ટ કોલ એનો પૂરો થાય છે. કુકુ હવે બીજા કોને કોલ કરે છે નેક્સ્ટ તે જોઈએ. ફ્રેન્ડ્સ, નેક્સ્ટ કોલ એ કરે છે, હેલો, આઈ એમ કુકુ. વેર ઇઝ મોનુ? હી ઇઝ ઇન ધ બેડ. હી ઇઝ સ્લીપિંગ. એટલે કે ફ્રેન્ડ્સ, કુકુને રમવા માટે મોનો પણ મળ્યો નહીં. એ શું કરી રહ્યો છે? રાઈટ, સ્લીપિંગ. નેક્સ્ટ કોલ કરે છે, વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ? કિટ્ટુને, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. તો કિટ્ટુ શું કરી રહી છે? રાઈટ, સી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન. હેલો આંટી, આઈ એમ કુકુ. વેર ઇઝ કિટ્ટુ? નેક્સ્ટ, હવે એ કોને કોલ કરે છે? રાઈટ, ગીટ્ટુને. કુકુ, સી ઇઝ ઓન ધ રૂફ. એ ક્યાં છે? રૂફ પર. વોટ ઇઝ સી ડુઈંગ ધેર? સી ઇઝ ફ્લાઇંગ કાઇટ્સ. નેક્સ્ટ, એ કોને કોલ કરે છે જોઈએ. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. સોરી કુકુ, આઈ એમ બિઝી. ઓ, વોટ આર યુ ડુઈંગ?
आई एम हेल्पिंग माय मॉम। तो फ्रेंड्स तमे पण हेल्प करता जशो मॉम एंड डैड ने, तो अहीं डिम्पू पण एना मम्मी ने हेल्प करी रही छे। सो ही केन नॉट प्ले विथ कुकु। नेक्स्ट किट्टू, आर यू फ्री? यस आई एम डूइंग नथिंग। तो कुकुए लास्ट में कोने कॉल करियो? राइट किट्टू ने। किट्टू क्रो? तो ए केवो छे फ्री? नाउ कुकु एंड किकू आर प्लेइंग चेस। ओके सी फ्रेंड्स दे बोथ आर प्लेइंग चेस। फ्रेंड्स आपणे जे स्टोरी જોઈ ગયા એના આધારે આપણે જોઈશું મેચ ધ ફોલોઈંગ। ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું મેચ ધ ફોલોઈંગ। ફર્સ્ટ આપણે અહીંયા છે એ વિભાગ બી વિભાગ અને વચ્ચે લખવાનો છે આન્સર। એ વિભાગને રીડ કરી લઈએ। રોકી, મોનુ, કિટ્ટુ, ગિટ્ટુ એન્ડ ડિમ્પુ। આ તરફ બી વિભાગમાં સ્લીપિંગ, બી હેલ્પિંગ મોમ, સી ફ્લાઇંગ કાઇટ્સ, ડી મેકિંગ ટોય ટ્રેન, ઈ ડ્રિંકિંગ મિલ્ક। ઓકે આપણે વન બાય વન જોઈશું અને એના આન્સર લખતા જઈશું। ફર્સ્ટ છે રોકી। ફ્રેન્ડ્સ આપણે જે જોઈ ગયા સ્ટોરીમાં રોકી શું કરી રહ્યો હતો? સ્લીપિંગ, હેલ્પિંગ મોમ, ફ્લાઇંગ કાર્ડ્સ, મેકિંગ ટોય ટ્રેન કે ડ્રિંકિંગ વોટ મિલ્ક? શું આવશે? યસ મેકિંગ ટોય ટ્રેન। અને મોનુ શું કરતો હતો? રાઇટ સ્લીપિંગ। ધેન કિટ્ટુ, કિટ્ટુ શું કરતો હતો? કરતી હતી રાઇટ ડ્રિંકિંગ મિલ્ક। ગિટ્ટુ રાઇટ સીઝ ફ્લાઇંગ કાઇટ્સ। એન્ડ લાસ્ટ ડિમ્પુ શું કરી રહી હતી? યા સીઝ હેલ્પિંગ હર મોમ, એટલે કે બી। તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે પણ મેચ ધ ફોલોઈંગ કરવાના રહેશે। ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું એક્ટિવિટી સિક્સ। એક્ટિવિટી સિક્સમાં ચિત્રવાર્તાને આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો। આપણે 1 to 5 બ્લેન્ક્સ જોવાના છીએ, તો ફર્સ્ટ આપણે રીડ કરીએ અને વન બાય વન આન્સર આપીશું। ફર્સ્ટ ખાલી જગ્યા છે રોકી ઇઝ ખાલી જગ્યા અ ટોય ટ્રેન, તો વચ્ચે આપેલી બ્લેન્કમાં શું આવશે? રાઇટ મેકિંગ, તો આપણે લખીશું મેકિંગ। ઓકે નેક્સ્ટ ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ, તો ફ્રેન્ડ્સ હુ ઇઝ સ્લીપિંગ? યસ મોનો ઇઝ સ્લીપિંગ, તો આપણે લખીશું મોનો। થર્ડ કિટ્ટુ ખાલી જગ્યા, તો ફ્રેન્ડ્સ આમાં શું આવશે? રાઇટ કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન, બરાબર? તો આપણે લખીશું ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન। નેક્સ્ટ ફોર્થ ખાલી જગ્યા ઓન ધ રૂફ, તો ફ્રેન્ડ્સ રૂફ પર કોણ હતું? રાઇટ ગિટ્ટુ ઇઝ ઓન ધ રૂફ, તો આપણે લખીશું ગિટ્ટુ ઇઝ। ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું લાસ્ટ ખાલી જગ્યા કુકુ એન્ડ કિકુ આર ખાલી જગ્યા, તો કુકુ અને કિકુ શું કરી રહ્યા હતા? રાઇટ દે આર પ્લેઇંગ ચેસ, તો લખીશું આર પ્લેઇંગ ચેસ, બ્લેન્કમાં આવશે પ્લેઇંગ ચેસ। ઓકે તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે પણ તમારી બુકમાં બધી જ ખાલી જગ્યાઓને ફિલઅપ કરવાની રહેશે। આજે આપણે રિવાઇઝ કર્યા એક્ટિવિટી 5 અને 6, તમને સારી એવી સમજ પડી હશે, તમે એની પ્રેક્ટિસ કરતા રહેજો। આપણે ફરી મળીશું, ગુડ બાય એન્ડ ટેક કેર।